हेलो फ्रेंड्स, स्वागत है तमारू फरी एक बार वीएस एग्जाम चैनल में। आज आपणे वात करवाना छे एवा महत्वपूर्ण प्रश्नों की, के जे आपने एग्जाम में फायदारूप थाय। आ वीडियो में आपणे वात करवाना छे डिस्ट्रीब्यूशन अने ट्रांसमिशन वच्चेना प्रश्नों की, केम के आ प्रश्नों वीएस नी एग्जाम में घणा मददरूप थाय तेवा छे। तो दोस्तों, वीडियो पसंद आए तो लाइक शेर अने सब्सक्राइब जरूर करजो। तो चालो वीडियो स्टार्ट करिए। विद्युत प्रवाहनी कई असरना कारण कंडक्टरनी कोरना प्रमाण में तेनी सपाटी पर वधारे करंट पसार थाय छे? तेना ऑप्शन से कोरोना, हिस्टेरिसिस, स्किन इफेक्ट के तन्यता। तेमा जवाब आवे स्किन इफेक्ट, के विद्युत प्रवाहनी स्किन इफेक्ट असरना कारण कंडक्टरनी कोरना प्रमाण में तेनी सपाटी पर वधारे करंट पसार थाय छे। आगळनो प्रश्न जोईए तो हालमां पावर ट्रांसमिशननी कई पेटर्न अमलमां छे? तो तेना ऑप्शन छे 11 केवी, 22 केवी, 33 केवी, 44 केवी। ऑप्शन बीजो 66 केवी, 132 केवी, 220 केवी, 400 केवी के 765 केवी। ऑप्शन सी 230 वोल्ट, 660 वोल्ट, 1100 वोल्ट, 2200 वोल्ट। ऑप्शन डी उपरोक्त पैकी एक पण नहीं। जो कि हाल में पावर ट्रांसमिशन की कई पेटर्न अमल में से? तो तेनो जवाब आए ऑप्शन बी कि 66 केवी, 132 केवी, 220 केवी, 400 केवी, 765 केवी। आगळनो प्रश्न जोईए तो उच्च वोल्टेज ट्रांसमिशन लाइन में कयो पोल के टावर वपराय से? तो तेना ऑप्शन से वुडन पोल, आरसीसी के पीसीएस पोल, लेटाइज स्टील स्ट्रक्चर के पीवीसी पोल। आमा जवाब आवशे लेटाइज स्टील स्ट्रक्चर, के उच्च वोल्टेज ट्रांसमिशन लाइन में आपणे लेटाइज स्टील स्ट्रक्चर पोल के टावर नो वपराश थाय छे। आगळनो प्रश्न जोईए तो नीचेना पैकी क्यूँ ट्रांसमिशन वोल्टेज लेवल नथी? तो तेना ऑप्शन छे 11 केवी, 132 केवी, 220 केवी के 400 केवी। तो तेमा जवाब आवशे 11 केवी, के 11 केवी એ ટ્રાન્સમિશન વોલ્ટેજ લેવલ નથી। આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કયું ડિસ્ટ્રિબ્યુશન લેવલ નથી? તો તેના ઓપ્શન છે 400 કેવી, 220 કેવી, 132 કેવી કે ઉપરોક્ત તમામ। તેમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ, કેમ કે 400 કેવી, 220 કેવી અને 132 કેવી એ ડિસ્ટ્રિબ્યુશન લેવલ નથી। આગળના પ્રશ્નની વાત કરીએ તો પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇનમાં નીચેના પૈકી કયા બેર કંડક્ટર વપરાય છે? તો તેના ઓપ્શન છે પેન્થર, મૂઝ, રેબિટ કે ઉપરોક્ત તમામ। દોસ્તો, આમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ, કેમ કે પેન્થર, મૂઝ અને રેબિટ એ પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇનમાં બેર કંડક્ટર તરીકે વપરાય છે। હવે આગળના પ્રશ્નની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં મુખ્ય લોડ ડિસ્પેચ સેન્ટર એટલે કે LDC ક્યાં કાર્યરત છે? તો તેના ઓપ્શન છે સોરણિયા લીમડી, ગોત્રી વડોદરા, ગોપાલનગર કચ્છ કે લક્ષ્મીવાડી રાજકોટ। તો તેમાં જવાબ આવશે ગોત્રી વડોદરા, કે ગુજરાત રાજ્યમાં ગોત્રી વડોદરામાં લોડ ડિસ્પેચ સેન્ટર કાર્યરત છે। આગળના પ્રશ્નની વાત કરીએ તો ભારતમાં નીચે પૈકી સૌથી વધારે કેટલા વોલ્ટેજ ટ્રાન્સમિટ થાય છે? તો તેના ઓપ્શન છે 765 કેવી, 400 કેવી, 220 કેવી કે 132 કેવી। તો તેમાં જવાબ આવશે 765 કેવી, કે આપણે ભારતમાં 765 કેવી એ સૌથી વધારે વોલ્ટેજ ટ્રાન્સમિટ થાય છે। હવે આગળના પ્રશ્નની વાત કરીએ તો ભારતમાં ટ્રાન્સમિશન માટે મોટાભાગે ખાલી જગ્યા વપરાય છે? તો તેના ઓપ્શન છે વુડન પોલ, પીવીસી પોલ, સ્ટીલ ટાવર કે બી અને સી, કે ભારતમાં ટ્રાન્સમિશન માટે આપણે મોટાભાગે સ્ટીલ ટાવરનો ઉપયોગ થાય છે, એટલે આપણો જવાબ આવશે સ્ટીલ ટાવર। આગળનો પ્રશ્ન જોઈએ તો ACSR કંડક્ટરમાં, તો તેના ઓપ્શન છે તમામ કંડક્ટર એલ્યુમિનિયમના હોય છે, ઓપ્શન બી તમામ કંડક્ટર સ્ટીલના હોય છે, ઓપ્શન સી
અંદરનો કંડક્ટર સ્ટીલ અને બહારનો કંડક્ટર એલ્યુમિનિયમનો હોય છે. ઓપ્શન ડી, અંદરનો કંડક્ટર એલ્યુમિનિયમ અને બહારનો કંડક્ટર સ્ટીલનો હોય છે. દોસ્તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, કે અંદરનો કંડક્ટર સ્ટીલ અને બહારનો કંડક્ટર એલ્યુમિનિયમનો હોય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતો ગ્રાઉન્ડ વાયર કયા મટીરિયલમાંથી બનેલો હોય છે? તો તેના ઓપ્શન છે એલ્યુમિનિયમ, કોપર, ગેલ્વેનાઇઝ સ્ટીલ કે કાસ્ટ સ્ટીલ. તો તેમાં જવાબ આવશે ગેલ્વેનાઇઝ સ્ટીલ, કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતો ગ્રાઉન્ડ વાયર આપણે ગેલ્વેનાઇઝ સ્ટીલ નામનું મટીરિયલ હોય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો, ઈએસવી એસી કરતાં એસવી ડીસી ટ્રાન્સમિશન વધારે ફાયદાકારક છે કારણ કે? તો તેના ઓપ્શન છે તેમાં માત્ર બે જ કંડક્ટરની જરૂર પડે છે. ઓપ્શન બી, તેમાં લોસ ખૂબ જ ઓછો થાય છે. ઓપ્શન સી, લાંબા અંતરે એસી કરતાં ડીસી ટ્રાન્સમિશન સસ્તું છે કે? ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. તો આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ ફાયદા છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો, ડીસી ટ્રાન્સમિશન લાઇન ખાલી જગ્યા વહન કરે છે? તો તેના ઓપ્શન છે સમતુલ્ય એસી લાઇન કરતાં ઓછો પાવર. ઓપ્શન બી, સમતુલ્ય એસી લાઇન કરતાં વધારે પાવર. ઓપ્શન સી, એસી લાઇન જેટલો જ સમાન પાવર. કે ઓપ્શન ડી, એસી લાઇનના 4.5 ગણો વધારે. તો તેમાં જવાબ આવશે સમતુલ્ય એસી લાઇન કરતાં વધારે પાવર. કે ડીસી ટ્રાન્સમિશન લાઇન સમતુલ્ય એસી લાઇન કરતાં વધારે પાવર વહન કરે છે. હવે આગળના પ્રશ્નની વાત કરીએ તો, ભારતમાં ટ્રાન્સમિશન માટે કઈ સિસ્ટમ અપનાવવામાં આવે છે? તો તેના ઓપ્શન છે સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ, 3 ફેઝ 3 વાયર સિસ્ટમ, 3 ફેઝ 4 વાયર સિસ્ટમ કે 3 ફેઝ 5 વાયર સિસ્ટમ. તો તેમાં આપણો જવાબ આવશે 3 ફેઝ 3 વાયર સિસ્ટમ. કે ભારતમાં ટ્રાન્સમિશન માટે આપણે 3 ફેઝ 3 વાયર સિસ્ટમ અપનાવવામાં આવે છે. હવે આગળના પ્રશ્નની વાત કરીએ તો, ESV-ની રેન્જ શું છે? તો તેના ઓપ્શન છે 250 વોલ્ટ સુધી, 250 વોલ્ટથી 650 વોલ્ટ સુધી, 650 વોલ્ટથી 33 કેવી સુધી કે 66 કેવીથી ઉપર. તો તેમાં જવાબ આવશે 66 કેવીથી ઉપર. કે ESV-ની રેન્જ 66 કેવીથી ઉપરની હોય છે. હવે આગળના પ્રશ્નની વાત કરીએ તો, નીચેના પૈકી કઈ સિસ્ટમમાંથી મોટાભાગે ઇલેક્ટ્રિક પાવરનું ટ્રાન્સમિશન થાય છે? તો તેના ઓપ્શન છે ઓવરહેડ સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, એ અને બી બંને કે એક પણ નહીં. તો તેનો જવાબ ઓવરહેડ સિસ્ટમ. કે ઓવરહેડ સિસ્ટમનો મોટાભાગે ઇલેક્ટ્રિક પાવરનું ટ્રાન્સમિશન થાય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો, હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં નીચેના પૈકી કયા ઇન્સ્યુલેટર વપરાય છે? તો તેના ઓપ્શન છે પિન ઇન્સ્યુલેટેડ, સ્ટ્રેન ઇન્સ્યુલેટેડ, સેકલ ઇન્સ્યુલેટેડ કે સસ્પેન્શન ઇન્સ્યુલેટેડ. તો તેમાં આપણો જવાબ આવશે સસ્પેન્શન ઇન્સ્યુલેટર. કે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં સસ્પેન્શન ઇન્સ્યુલેટરનો વપરાશ થાય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો, 220 કેવી ટ્રાન્સમિશન લાઇન માટે ગ્રાઉન્ડ અને લાઇન વચ્ચેનું ન્યૂનતમ અંતર કેટલું હોવું જોઈએ? તો તેના ઓપ્શન છે 4.3 મીટર, 5.5 મીટર, 7.0 મીટર કે 12.5 મીટર. તો તેમાં જવાબ આવશે 7 મીટર. કે 220 કેવી ટ્રાન્સમિશન લાઇન માટે ગ્રાઉન્ડ અને લાઇન વચ્ચેનું ન્યૂનતમ અંતર 7 મીટર જેટલું હોવું જોઈએ. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો, 220 કેવી ટ્રાન્સમિશન લાઇનના ફેઝ કંડક્ટર વચ્ચે આશરે કેટલું સ્પેસિંગ હોય છે? તો તેના ઓપ્શન છે 2 મીટર, 3.5 મીટર, 6 મીટર કે 8.5 મીટર. તો તેમાં જવાબ આવશે 6 મીટર. કે 220 કેવી ટ્રાન્સમિશન લાઇનના ફેઝ કંડક્ટર વચ્ચે આશરે 6 મીટર જેટલું સ્પેસિંગ હોવું જોઈએ. હવે આગળના પ્રશ્નની વાત કરીએ તો, નીચેના પૈકી કઈ ટ્રાન્સમિશન લાઇનમાં શન્ટ કેપેસિટરનો ઉપયોગ થતો નથી? તો તેના ઓપ્શન છે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, લોંગ ટ્રાન્સમિશન લાઇન કે મીડિયમ અને લોંગ ટ્રાન્સમિશન લાઇન.
तो आमा आपणो जवाब आवशे शॉर्ट ट्रांसमिशन लाइन, के शॉर्ट ट्रांसमिशन लाइन शंट कैपेसिटरनो उपयोग थतो नथी। हवे आगळनो प्रश्न जोईए तो જ્યારે કોઈ ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન લાઇન તૂટે અને જમીનને અટકે ત્યારે નીચે પૈકી શું બને છે? તો તેના ઓપ્શન છે કંડક્ટરમાંથી કરંટ વહેતો નથી, સપ્લાય વોલ્ટેજ ડ્રોપ થઈ શૂન્ય થાય છે, કરંટ જમીન વાટે વહેવા લાગે છે કે સપ્લાય વોલ્ટેજ વધવા લાગે છે? તો તેમાં જવાબ આવશે કરંટ જમીન વાટે વહેવા લાગે છે, કે જ્યારે કોઈ ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન તૂટે છે અને જમીનને અટકે છે ત્યારે કરંટ જમીન વાટે વહેવા લાગે છે। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો વિશાળ ઔદ્યોગિક ગ્રાહક એટલે કે લાર્જ ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમરને કેટલા વોલ્ટેજ વીજ સપ્લાય કરવામાં આવે છે? તો તેના ઓપ્શન છે 220 વોલ્ટ, 415 વોલ્ટ, 66 કેવી કે 750 કેવી। તો તેમાં જવાબ આવશે 66 કેવી, કે વિશાળ ઔદ્યોગિક ગ્રાહકને આપણે 66 કેવી જેટલા વોલ્ટેજનો વીજ સપ્લાય આપવામાં આવે છે। હવે આગળના પ્રશ્નની વાત કરીએ તો ટ્રાન્સમિશન લાઇનના ક્રોસ આર્મ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો તેના ઓપ્શન છે કોપર, એલ્યુમિનિયમ, આરસીસી કે ગેલ્વેનાઇઝ આર્યન। તો તેમાં જવાબ આવે ગેલ્વેનાઇઝ આર્યન, કે ટ્રાન્સમિશન લાઇનના ક્રોસ આર્મમાં આપણે ગેલ્વેનાઇઝ આર્યન મટીરિયલમાંથી બનાવવામાં આવે છે। હવે આગળના પ્રશ્નની વાત કરીએ તો 350 કિમીની લાઇનને શું કહે છે? તો તેના ઓપ્શન છે લોંગ ટ્રાન્સમિશન લાઇન, શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન કે સર્વિસ ટ્રાન્સમિશન લાઇન। કે 350 કિમીથી વધારે લાઇન હોય તેને આપણે લોંગ ટ્રાન્સમિશન લાઇન કહીશું। તો આપણો જવાબ આવશે લોંગ ટ્રાન્સમિશન લાઇન। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો ઓવરહેડ લાઇનમાં ક્રોસ આર્મનું કામ શું હોય છે? તો તેના ઓપ્શન છે ઇન્સ્યુલેટરને પકડવા માટે, વ્યક્તિને ઇલેક્ટ્રિક શોકથી રક્ષણ આપવા માટે, પોલની મજબૂતાઈ વધારવા માટે કે ઓવરહેડ લાઇનના કંડક્ટરને પકડવા માટે। તો તેમાં આપણો જવાબ આવશે ઇન્સ્યુલેટરને પકડવા માટે, કે ઓવરહેડ લાઇનમાં ક્રોસ આર્મનું કામ ઇન્સ્યુલેટરને પકડવા માટે હોય છે। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો ટ્રાન્સમિશન લાઇનમાં સેગ શેના પર આધાર રાખે છે? તો તેના ઓપ્શન છે માત્ર કંડક્ટરના ટેન્શન પર, કંડક્ટર મટીરિયલ, માત્ર ટાવરની હાઇટ પર કે ઉપરોક્ત તમામ। તો આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ, કે ટ્રાન્સમિશન લાઇનમાં સેગ માત્ર કંડક્ટરના ટેન્શન પર, કંડક્ટર મટીરિયલ અને માત્ર ટાવરની હાઇટ પર આધાર રાખે છે, એટલે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્સ્યુલેટર શેમાંથી બનેલા હોય છે? તો તેના ઓપ્શન છે એસ્બેસ્ટોસ, પોર્સલિન, લાકડું કે પીવીસી। તો તેમાં જવાબ આવશે પોર્સલિન, કે ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્સ્યુલેટરને પોર્સેલિનથી બનાવવામાં આવે છે। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો 132 કેવી કે 220 કેવી ટ્રાન્સમિશન લાઇનમાં કયા ઇન્સ્યુલેટર વપરાય છે? તો તેના ઓપ્શન છે ડિસ્ક ટાઈપ, સેકલ ટાઈપ, પિન ટાઈપ કે એગ ટાઈપ। તો તેમાં જવાબ આવશે ડિસ્ક ટાઈપ, કે 132 કે 220 કેવી ટ્રાન્સમિશન લાઇનમાં આપણે ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર વપરાય છે। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં નીચે પૈકી કયા ટ્રાન્સમિશન વોલ્ટેજ નથી? તો તેના ઓપ્શન છે 66 કેવી, 132 કેવી, 275 કેવી કે 400 કેવી। ભારતમાં નીચે પૈકી કયા ટ્રાન્સમિશન વોલ્ટેજ નથી, મતલબ તેનો જવાબ આવશે 275 કેવી, કે 66 કેવી, 132 કેવી અને 400 કેવી એ ભારતમાં ટ્રાન્સમિશન વોલ્ટેજમાં છે, એટલે 275 કેવી એ ટ્રાન્સમિશન વોલ્ટેજ નથી। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો હાઈ વોલ્ટેજ પાવર ટ્રાન્સમિશનના મુખ્ય કારણ કયા છે? તો તેના ઓપ્શન છે સિસ્ટમની રિલાયબિલિટી વધારવી, સિસ્ટમનો લોસ ઘટાડવો, સિસ્ટમની લંબાઈ ઘટાડવી કે સિસ્ટમને સરળ બનાવવી। તો તેમાં જવાબ આવે સિસ્ટમનો લોસ ઘટાડવો, કે હાઈ વોલ્ટેજ પાવર ટ્રાન્સમિશનમાં આપણે મુખ્ય કારણ
સિસ્ટમનો લોસ ઘટાડવાનો હોય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે નીચેના પૈકી કયો મટીરિયલ વપરાય છે? તો તેના ઓપ્શન છે ગ્લાસ, પોલિમર કે સિલિકોન રબર, પોર્સેલિન કે આપેલ તમામ. તેમાં જવાબ આવશે આપેલ તમામ, કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે આપણે ગ્લાસ, પોલિમર કે સિલિકોન રબર અને પોર્સેલિનના મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ. હવે આગળના પ્રશ્નની વાત કરીએ તો પિન ટાઇપ ઇન્સ્યુલેટર સાધારણ રીતે ખાલી જગ્યા વોલ્ટેજથી વધારે વોલ્ટેજ માટે વાપરવામાં આવતા નથી. તો તેના ઓપ્શન છે 1 kV, 11 kV, 22 kV કે 33 kV. તો તેમાં જવાબ આવશે 33 kV, કે પિન ટાઇપ ઇન્સ્યુલેટર સાધારણ રીતે 33 kV વોલ્ટેજથી વધારે વોલ્ટેજ માટે વાપરવામાં આવતા નથી. તો દોસ્તો, આ વિડીયો આપણો અહીંયા પૂર્ણ થાય છે. હું આશા કરું છું કે આ વિડીયો તમને નોલેજેબલ લાગ્યો હશે અને તમને આ વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે. આવા જ અનેક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ધન્યવાદ.